morning students. How are you? You are fine. Good. Okay. હવે છે ને આપણે હી અને શી હીઝ અને હર બધું શીખી ગયા ને, મારી પાસે એક સરસ સરપ્રાઈઝ છે જેની અંદર ડોલી પોતાના ફેમિલી વિશે કઈક કહે છે. તમારે બધાએ સાંભળવું છે ને, તમને સાંભળવાની ખૂબ જ મજા આવી જશે. ઓકે, તો આપણે જોઈએ. શી ઇઝ ડોલી. હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? ફાઇન. ઓકે, તો હવે જુઓ, ડોલી આપણને પોતાના ફેમિલી વિશે કહે છે તે આપણે જોઈએ. હી અને શી નો ઉપયોગ કઈ રીતે કરે છે તે તમે ધ્યાનથી સાંભળજો. જુઓ, ધીસ ઇઝ માય બ્રધર, હી ઇઝ અ સ્ટુડન્ટ. ધીસ ઇઝ માય બ્રધર એન્ડ હી ઇઝ અ સ્ટુડન્ટ. ધીસ ઇઝ માય ફાધર, હી ઇઝ અ ડોક્ટર. ધીસ ઇઝ માય ફાધર એન્ડ હી ઇઝ અ ડોક્ટર. ધીસ ઇઝ માય મધર, શી ઇઝ અ ટીચર. ધીસ ઇઝ માય મધર, શી ઇઝ અ ટીચર. ધીસ ઇઝ માય ગ્રાન્ડમધર, શી ઇઝ અ હેલ્ધી વુમન. ધીસ ઇઝ માય ગ્રાન્ડમધર, શી ઇઝ અ હેલ્ધી વુમન. ધીસ ઇઝ માય ગ્રાન્ડફાધર, હી ઇઝ અ ફાર્મર. તો તમે જોયું ને કે ડોલીએ કેટલું સરસ સેન્ટેન્સ બોલતી હતી. તો એમાં તમે જોયું ડોલી હી અને શી નો ઉપયોગ કઈ રીતે કરતી હતી. તો હવે તો તમને હી અને શી સમજ પડી જ ગયા હશે, પાક્કું ને? તો હવે આપણે હીઝ અને હર સમજીએ. તમે બધા ધ્યાનથી જોજો અને સાંભળજો. તમને અગાઉ કહ્યું છે કે હીઝ નો ઉપયોગ બોય માટે તેની વસ્તુ બતાવવા માટે થાય છે, અને હર નો ઉપયોગ શી એટલે કે તેણીની વસ્તુ બતાવવા માટે થાય છે. ધીસ ઇઝ દિશા. કોણ છે? ધીસ ઇઝ દિશા. જો આપણે સેન્ટેન્સ જોઈશું. ધીસ ઇઝ દિશા. હવે શી હેઝ અ પેન. શી હેઝ અ પેન જોઈએ આપણે. હવે જુઓ, દિશા ગર્લ છે. ગર્લ માટે આપણે શાનો ઉપયોગ કરીશું? શી. શી હેઝ અ પેન. શી હેઝ અ પેન. તેણીની પાસે પેન છે. હવે મને કહો તો પેન માટે શાનો ઉપયોગ થશે? પેન વસ્તુ છે ને, શાનો ઉપયોગ થશે? ઇટ. તો જોઈએ આપણે. ઇટ ઇઝ બ્લેન્ક પેન. હવે મેં તમને કહ્યું હતું કે તેણીની પેન છે એવું બતાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? શાનો ઉપયોગ થશે? શી સાથે? હર નો ઉપયોગ થશે, બરાબર છે? તો ઇટ ઇઝ હર પેન. જોયું તમે? ધીસ ઇઝ દિશા, શી હેઝ અ પેન, ઇટ ઇઝ હર પેન. ઓકે, ધીસ ઇઝ રિયાન. ધીસ ઇઝ રિયાન. ઓકે, જુઓ, ધીસ ઇઝ રિયાન. બ્લેન્ક હેઝ અ ટોય, હી હેઝ અ ટોય, બરાબર છે ને? રિયાન બોય છે એટલે એના માટે આપણે શાનો ઉપયોગ કરીશું? હી નો ઉપયોગ કરીશું. હી હેઝ અ ટોય, હી હેઝ અ ટોય. હવે આ ટોય તેનું છે. આ ટોય કોનું છે? રિયાનનું છે. તો તેના માટે જે વસ્તુ છે એ તેની છે, તેના માટે હી સાથે શાનો ઉપયોગ થાય છે? હીઝ નો ઉપયોગ થાય છે. થાય છે ને? તો જુઓ, ઇટ ઇઝ
ખાલી જગ્યા toy. તો શું આવશે અહીંયા? His toy. એમ તો આપણે ગઈકાલે શીખ્યા જ હતા ને કે બોય પાસે તો વસ્તુ હોય તેના માટે his, જે પણ વસ્તુ હોય તેના માટે his, અને ગર્લ માટે her, આપણે જોઈ ગયા હતા. તો હવે તમને સેન્ટેન્સમાં સમજ પડે છે ને? This is Shalu. This is Shalu. હવે Shalu ગર્લ છે, તો ગર્લ છે તેના માટે આપણે she નો ઉપયોગ કરીશું. She has a pen. She has a pen. તેણીની પાસે પેન છે. હવે પેન વસ્તુ છે તેના માટે આપણે it નો ઉપયોગ કરીશું. It is her pen. હવે આપણે જોયું હતું ને કે ગર્લ હોય, બરાબર છે ને, તો અને તેની પાસે કોઈ વસ્તુ હોય તે વસ્તુને બતાવવા માટે શી સાથે હરનો ઉપયોગ થાય છે, એટલે સેન્ટેન્સ થયું ઇટ ઇઝ હર પેન. ઇટ ઇઝ હર પેન. ધીસ ઇઝ મનુ. ધીસ ઇઝ મનુ. હવે મનુ શું છે? ચિત્રમાં શું દેખાય છે તમને? બોય છે. તો બોય માટે આપણે શાનો ઉપયોગ કરીશું? હી નો ઉપયોગ કરીશું. હી હેઝ અ બુક. હી હેઝ અ બુક એટલે તેની પાસે ચોપડી છે. હવે ચોપડી એ પણ એક વસ્તુ જ ગણાય, તેના માટે આપણે ઇટ નો ઉપયોગ કર્યો છે, બરાબર ને? અને બોય પાસે તેની વસ્તુ બતાવવા માટે હી સાથે હિઝ નો ઉપયોગ થાય છે, એટલે ઇટ ઇઝ હિઝ બુક. હી હેઝ અ બુક. ઇટ ઇઝ હિઝ બુક. ઓકે. ધીસ ઇઝ પિન્ટુ. ધીસ ઇઝ પિન્ટુ. પિન્ટુ એ બોય છે. બોય માટે આપણે શાનો ઉપયોગ કરીશું? હી નો ઉપયોગ કરીશું. હી હેઝ અ બેટ. હી હેઝ અ બેટ તેની પાસે બેટ છે. બેટ વસ્તુ છે, તેના માટે આપણે ઇટ નો ઉપયોગ કરીશું. અને આ જેની પાસે જે બેટ છે તે બેટ તેની છે, તો તેની પાસેની વસ્તુ બતાવવા માટે હિઝ નો ઉપયોગ કરશું. તો ઇટ ઇઝ હિઝ બેટ. હી હેઝ અ બેટ. ઇટ ઇઝ હિઝ બેટ. ઓકે. જુઓ, This is Mona. This is Mona. Mona girl છે. Girl માટે આપણે she નો ઉપયોગ કરીશું. She has a doll. She has a doll. તેણીની પાસે ઢીંગલી છે. ઢીંગલી પણ એક વસ્તુ છે, તેના માટે it નો ઉપયોગ કરીશું, બરાબર. અને girl પાસે વસ્તુ હોય અને તે વસ્તુ પોતાની છે તેવું બતાવવા માટે શી સાથે હર નો ઉપયોગ થાય, તો ઇટ ઇઝ હર ડોલ. શી હેઝ અ ડોલ. ઇટ ઇઝ હર ડોલ. ઓકે. હવે આપણે એક્સરસાઇઝમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈશું. જુઓ, ધીસ ઇઝ રીટુ. ધીસ ઇઝ રીટુ. રીટુ ગર્લ છે. ગર્લ માટે શાનો ઉપયોગ થાય? શી નો ઉપયોગ થાય, બરાબર. તો અહીં આપણે શી નો ઉપયોગ કરીશું. હવે સેન્ટેન્સમાં છે આપણે શી હેઝ અ પેન. શી હેઝ અ પેન. શી હેઝ અ પેન. ઇટ ઇઝ શી સાથે શાનો ઉપયોગ કરીશું? તેની વસ્તુ બતાવવા માટે હર નો ઉપયોગ કરીશું, તો ઇટ ઇઝ હર પેન, બરાબર છે. ધીસ ઇઝ રીટુ. શી હેઝ અ પેન. ઇટ ઇઝ હર પેન. ઓકે. ધીસ ઇઝ જોન. ધીસ ઇઝ જોન. હવે જોન બોય છે, તો બોય માટે શાનો ઉપયોગ કરીશું આપણે? હી નો ઉપયોગ કરશું. તો અહીં આપણે હી લખી શું. હવે આપણે સેન્ટેન્સ વાંચીશું. હી હેઝ અ બોલ. હી હેઝ અ બોલ.
He has a ball. It is. હવે હી સાથે આપણે શાનો ઉપયોગ કરીશું તેની વસ્તુ બતાવવા માટે? હી સાથે આપણે હિઝ નો ઉપયોગ કરીશું. ઇટ ઇઝ હિઝ બોલ. ઇટ ઇઝ હિઝ બોલ. ઓકે, તો અહીં આપણે લખીશું ઇટ ઇઝ હિઝ બોલ. ઓકે.